Morning students, Jai Swami Narayan. Gaya lecture ma apne swadhyay 6.3 students dakhla number 23 ye apne adhuro rakhelo mane yaad chhe ke apne aaje dakhla number 23 thi shuru kari ane aa swadhyay students purna karshu swadhyay 6.3 દાખલા નંબર 23 હવે સ્ટુડન્ટ્સ ગયા વખતે આપણે જે રીતે પ્રશ્ન કરેલો એનાથી થોડીક અલગ રીતે આ પ્રશ્ન સમજાવું છું હવે આપેલા બે વક્ર 1 છે પરવલય y સ્ક્વેર બરાબર x અને બીજો વક્ર છે લંબા ત્રિકોણ વક્ર 2 xy is equal to k હવે બે વક્રો પરસ્પર લંબચ્છેદી હોય તો બંને વક્રોના છેદ બિંદુ આગળના સ્પર્શક પરસ્પર લંબ હોવા જોઈએ ફોર એક્ઝામ્પલ આ બે પરવલય છે આ બંને પરસ્પર લંબ હોય તો છેદ બિંદુ આગળના સ્પર્શક પરસ્પર લંબ હોવા જોઈએ ટેન્જેન્ટ T1 અને T2 બંનેના ઢાળનો ગુણાકાર જો -1 હોય તો સ્ટુડન્ટ્સ આ બંને વક્રો છે એ પરસ્પર લંબછેદી છે હવે સપોઝ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઇઝ px0y0 બંને વક્રનો છેદ બિંદુ છે લેટ અસ સપોઝ ધેટ px0y0 ઇઝ ધ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન બંને વક્રનો છેદ તેથી y0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x0 અને x0 y0 બરાબર k લેટ અસ ધીસ ઇઝ રિઝલ્ટ સ્ટુડન્ટ્સ છેદ બિંદુ જે છે એ બંને વક્રોના સમીકરણનું સમાધાન કરે હવે વક્ર 1 પરથી twice y dy/dx = 1 તેથી dy/dx = 1/2y તેથી dy/dx છેદ બિંદુ વક્ર 2 પરથી y ત્યારે x નું કલર તેથી dy/dx = -y/x તેથી dy/dx at point P gives us -y0/x0 and let us say this is slow and આ જે છે એ બીજા વક્ર માટે સ્પર્શકનો ઢાળ વક્ર 1 અને 2 પરસ્પર લંબ હોવાથી વક્ર 1 અને 2 પરસ્પર લંબછેદી અથવા લંબ હોવાથી સ્લોપ n1 n2 = −1 તેથી 1/2y/y0 − y0/x0 = −1 તેથી યુ કેન સે −1 = −2x0 તેથી x0 = 2 ઓકે સ્પર્શ બિંદુ છે નો એક્સિયમ મળી ગયો હવે અહીંયા બધાનું ધ્યાન
x zero बराबर वन बाय टू एक मां लेता we get y zero square is equal to half તેથી y zero बराबर plus one minus one by two આ indirectly સ્પષ્ટ રીતે યાદ રાખીએ છેદ રીતે યાદ કે સ્પષ્ટ સમાન તેથી p x zero y zero comes out to be one by two comma plus or minus one by two હવે સમીકરણ ત્રણ પરથી x zero y zero is equal to k તેથી x zero y zero square is equal to k square તેથી one by four one by two બરાબર k square તેથી one is equal to 8 times k square. તો જો આપેલા વક્ર 1 અને 2 શું સ્પર્શક બચી હોય તો કહી શકો કારણ કે જો 8 times k square is equal to 1 each to the same bit x0 is 1 by 2 and square 1 by 4 y0 is plus or minus 1 by 2 and square 1 by 2 I think this method is more easy to understand એટલા માટે સ્ટુડન્ટ્સ ને આ મેથડ કરી ગયા લેક્ચરમાં આપણે છેદ બિંદુ અલગ રીતે તો સ્ટુડન્ટ્સ બંને વક્રો પરસ્પર લંબછેદી હોય તો વક્રના છેદ બિંદુ આગળ સ્પર્શકોને ધારણા ગુણાકાર છે સ્ટુડન્ટ્સ ઈ માઇનસ વન થવા જોઈએ એમ વન ઇન્ટુ એમ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બે વક્ર પરસ્પર લંબ હોય તો છેદ બિંદુ પી આગળ સ્પર્શકોને ધારણા ગુણાકાર માઇનસ વન થવો જોઈએ ઈ શરત સ્ટુડન્ટ્સ આપણે 8k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 મેળવ્યું છે This is how we have done. આમાં કશું અઘરું નથી ઓકે સ્ટુડન્ટ્સ હવે પ્રશ્ન 24 આપેલા ત્રિવલયના કર્ણ બિંદુ x0 y0 આગળ સ્પર્શ અને અભિલંબના સમીકરણ પ્રશ્ન 24 આપેલો વક્ર અભિવલય x સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બાય b સ્ક્વેર બરાબર 1 આ સમીકરણ 1 p x0 y0 belongs to 1 તેથી x0 સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ y0 સ્ક્વેર બાય b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 at the point on the curve particularly parna p x0 y0 r સ્પર્શ અને અભિલંબ ના સમીકરણ સ્ટુડન્ટ્સ આપણે મેળવવાના છે તો સૌપ્રથમ સમીકરણ 1 પરથી twice x by a square minus twice y dy by dx upon b square is equal to 0 તેથી y dy by dx upon b square બરાબર x upon a square તેથી dy by dx બરાબર b square x upon a square y તેથી dy by dx બિંદુ p આગળ b square x 0 upon a square y 0 આની બરાબર સ્થિર છે સ્પર્શકનો આ સ્પર્શ બિંદુ છે p સ્પર્શ બિંદુ છે p is the point of contact this is tangent સ્પર્શક નું સમીકરણ y માઇનસ y1 બરાબર n ઇન્ટુ x માઇનસ x1 આ થઈ સ્પર્શક નું સમીકરણ This is the equation
of tangent students. Spurshak no samikaran che. Hove cross gunakar karta a square y y 0 minus a square y 0 square barabar b square x x 0 minus b square x 0 square. Tethi b square x x 0 minus a square y 0 barabar b square x0 square minus a square y0 square. Ahora, acá, samikaran ne, a square b square y barata. To, mañana tijese, x0 by a square minus y0 by b square barabar x0 square upon a square minus y0 square upon b square. And samikaran 2 par thi x x0 by a square minus y y0 by b square barabar 1. Aap bhi samikaran 2 par likh dijiye. So this is the equation of tangent. Our students, Sparshak Samikaran. Have Abhilamb Samikaran. Abhilamb Samikaran. Y minus Y zero whatever minus A square Y zero upon B square X zero into X minus X zero. Anusaru. Spurshak no dhaad b square y 0 upon a square y 0 hoy to abhilamb no dhaad enu vyast ane nishani minus ni students anusaru tame solve karine aapjo tamne aatlu aavde khali vistaran kari ane group the line terms to students aatlu yo prashna 25 સ્પર્શકોના સમીકરણ મેળવવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે વક્રમાંથી નંબર 25 આપેલો વક્ર y બરાબર અંડર 3x માઇનસ 2 અને આપેલી રેખા 4x માઇનસ 2y પ્લસ 5 બરાબર 0 ને સમાંતર સ્પર્શ આરે કંટ્રાક્ટ તો આ તો root fx will equal by 2 root fx into f dash x. Take 3 barabar 4 times under root 3x minus 2. Take 9 by 16 barabar 3x minus 2. Take 3x barabar 9 by 16 plus 2. But this is not big times engine. So, take x then. This is the wide meaning of point of contact. જ્યારે સ્પર્શકનો ઢાળ આપેલો હોય ને સ્ટુડન્ટ્સ, ત્યારે હંમેશા સ્પર્શ બિંદુનો યામ મેળવવા પડે. સ્ટુડન્ટ્સ, જ્યારે સ્પર્શકનો ઢાળ આપણને પ્રશ્નમાં આવી ગયો હોય ત્યારે
अभिशाप स्पर्श नलिया मेरा वापस तो समीकरण एक पर थ्री वाई अंडर रूट ऑफ 3 × 41/48 माइनस 2 એટલે અંડર રૂટ 41/16 માઇનસ 2 એટલે આ થશે 41 × 36 ના છેદમાં 100 એટલે આ અંડર રૂટ 9/16 એટલે આ 3/4 એકમાં સો માઇનસ 3/4 એ શકાય હવે સ્ટુડન્ટ્સ તેથી સ્પર્શ બિંદુ x, y is equal to 41/48, 3/4. Plus or minus, जवाब में भी विकल्प का जवाब आ भी सके है प्लस और माइनस जवाब ले तो जवाब भी इसका आ भी सके तो जो x को के आने अनुरूप स्टूडेंट्स जवाब छे p બે વિકલ્પમાં આપી શકાય પણ પાછળ આપણને એક જ જવાબ આપેલો છે સ્ટુડન્ટ્સ સ્પર્શકનું સમીકરણ સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1 ઓકે સાદું આપતા 4y minus 3 upon 4 બરાબર y6 minus 41 upon 24 ઓકે આપણે દર્શા લઈએ તો 4y minus 3 upon 4 બરાબર 48x minus 41 upon 24 4 ones are 4 6 are 4 24y minus 18 બરાબર 48x minus 41 સ્ટુડન્ટ્સ ટેકનિકલી જોઈએ તો સ્પર્શ બિંદુ છે એના બે યામ આવે વાય યામ છે એ પ્લસ ઓર માઇનસ લઈ શકાય ઓકે સ્ટુડન્ટ્સ હવે માત્ર માત્ર બે જ એમસીક્યુ બાકી છે સ્ટુડન્ટ્સ આપણે આ સમજેના એટલે આપણો આ ટોપિક છે સ્ટુડન્ટ્સ અહીંયા પૂરો થઈ જશે ચાલો આપણે બે એમસીક્યુ લઈ અને આ ટોપિક છે સ્ટુડન્ટ્સ પૂરો કરીએ છીએ વક્ર આપેલો છે 2x² + 3sin x ચાલો પ્રશ્ન 24 અને એમસીક્યુ 1 હવે આપેલો વક્ર છે y = 2x² + 3sin x x = 0 આગળ અભિલંબ ઢાળ ઓકે સ્લોપ ઓફ dy by dx for normal અભિલંબ એટલે શું સ્પર્શક ઢાળ મેળવી અને વ્યસ્ત કરી અને દિશા બદલી એટલે આપણને અભિલંબનો ઢાળ મળી જશે સ્ટુડન્ટ્સ સો લેટ અસ ડિફરન્શિએટ યોર કર્વ અને વિકલન કરીએ આને આપણે કહી દઈએ સમીકરણ 1 તો સમીકરણ 1 dy by dx બરાબર 4x + 3cos x અને dy by dx
x at x is equal to 0 will be 3. 4 into 0, 0 time, cos 0, 1 time, and that is slope of tangent. If we agree on it, we don't have whatever minus 1 by n, the bracket comes out to be minus 1 by 3, so the correct option is students. Option B. Solve the question. Yes, students. A clue. બધાને પરફેક્ટલી સમજાવવું જોઈએ. આ સ્ટુડન્ટ્સ બધાને પરફેક્ટલી સમજાવવું જોઈએ. હવે સત્ય વિશે પરો y² બરાબર 4x ના બિંદુ ખાલી જગ્યાનો સ્પર્શ y બરાબર x + 1 છે. પરવલય છે y² બરાબર 4x અને ટેન્જન્ટ છે y બરાબર x + 1. તો સ્લોપ ઓફ ટેન્જન્ટ ઇઝ y. હવે 2y dy/dx બરાબર 4, તેથી dy/dx બરાબર 2 upon y એન્ડ ધેટ ઇઝ સ્લોપ એટ, સો y ઇઝ ઇક્વલ ટુ 2, y 2 લીધું તો x ખૂબ જ લાંબો હતો 27 પ્રશ્નો હતા. કનેક્ટિંગ પ્રશ્નો છે સ્ટુડન્ટ્સ, એ આપણે સ્વાધ્યાય 6 માંથી લઈએ છીએ સ્ટુડન્ટ્સ. વિસરી ગયા એક્સરસાઇઝ 6 આપણે સ્ટુડન્ટ્સ શરૂ કરીએ. હવે એમાં પ્રશ્ન 3, 4 અને 5, આ 3 પ્રશ્નો આપણે અત્યારે લઈએ છીએ સ્ટુડન્ટ્સ. પ્રશ્ન 3, 4 અને 5 વિસરી ગયા એક્સરસાઇઝ 6. એક સમદ્વિભુજ ત્રિકોણ ના અચળ આધાર માંથી, સે સપોઝ ધીસ ઇઝ અ ટ્રાયંગલ સમદ્વિભુજ અને આ પરપેન્ડિક્યુલર A, B, C, and I am very okay. એક સમદ્વિભુજ ત્રિકોણના અચળ આધાર માંથી બેઝ BC's perpendicular is H. આ જે બે બાજુ સમાન છે એ X, તો આ મિડ પોઈન્ટ હશે. સમદ્વિભુજ ત્રિકોણ છે એટલે આ B by 2. તથા તેની બે સમાન લંબાઈની બાજુઓના માપ 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ના દરે ઘટી રહ્યા છે. ધારો કે AB બરાબર AC બરાબર X. સ્ટુડન્ટ્સ આઇસોસેલસ ટ્રાયંગલ માટે જેમ કે અલ્ટિટ્યુડ હોય દેટ ઇન્ટરસેક્ટ્સ ધ ઓપોઝિટ સાઇડ ઇન મિડ પોઈન્ટ, એટલે એમ છે એ બાજુ BC નું મધ્યબિંદુ થાય. સમદ્વિબાજુ ત્રિકોણ માટે સ્ટુડન્ટ્સ અલ્ટિટ્યુડ એટલે કે AM જે છે એ બાજુ BC ને મધ્યબિંદુ આગળ છે. રેટ ઓફ ચેન્જ અને BC બરાબર V બરાબર
approximation. This is an isosceles triangle. Samandh bhi usko kaho. Emma, baju Emma ki dooral lamb che. Ye hamesha samne ki baju bandhi hui ma che. Abe, काटकोण त्रिकोण A M B माटे x स्क्वायर बराबर x स्क्वायर प्लस b स्क्वायर बाय 4 तो सॉरी कर्ण x सॉरी x स्क्वायर बराबर x स्क्वायर वत्ता b स्क्वायर बाय 4 તેથી x સ્ક્વેર બરાબર x સ્ક્વેર માઈનસ b સ્ક્વેર બાય 4 તેથી ફરીથી x સ્ક્વેર માઈનસ b સ્ક્વેર બાય 4 સોલ્યુશન બાય મિસ્ટેક આઈ રોટ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એરિયા બરાબર હાફ into base into height and this will be half into base into under x square minus b square by 4. હવે આપણને શું કીધું છે કે બે સમાન લંબાઈની બાજુઓના માપ 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ના દરે ઘટી રહ્યા છે એટલે dx by dt is equal to minus 3 સેન્ટીમીટર પર સેકન્ડ જ્યારે આ ત્રિકોણની બે સમાન બાજુઓના માપ આધારના માપ જેટલા થાય જ્યારે બે સમાન બાજુઓનો માપ આધારની માપ જેટલી લંબાઈના થાય એટલે x બરાબર 20 સેન્ટીમીટર હોય ત્યારે ક્ષેત્રફળ કેટલી ઝડપે ઘટે છે રેટ ઓફ ચેન્જ ઓફ એરિયા એટલે d ડેલ્ટા બાય dt સ્ટુડન્ટ્સ ભલે આ ટોપિક બોર્ડના સિલેબસમાં નથી પણ સ્ટુડન્ટ્સ આ જેડબલ્યુ નો હોટ ફેવરિટ ટોપિક છે એટલે આ સ્ટુડન્ટ્સ એકદમ પરફેક્ટલી સમજવું પડશે એટલે સમીકરણ 1 પરથી d ડેલ્ટા બાય dt બરાબર v બાય 2 તો રૂટ fx ડેરિવેટિવ હમણાં જ આપણે જોયું 1 બાય 2 રૂટ fx ઇન્ટુ d બાય dx ઓફ fx એટલે એક 2 અને 2 કેન્સલ કરીએ તો સ્ટુડન્ટ્સ આ શું આવશે કે dx બાય ટ્વાઇસ અંડર રૂટ x સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બાય 4 ઇન્ટુ સ્ટુડન્ટ્સ ઇન્ટુ આપણે લખવાનું હતું dx બાય dt એટલે dx બાય dt આપેલું છે માઇનસ 3 તો સ્ટુડન્ટ્સ સોરી આઈ ફોરગોટ ટુ મલ્ટીપ્લાય dx બાય dt કારણ કે આપણે t સાથે સુકલ મૂકેલું છે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટે છે ઓકે તો x બરાબર b લેતા d ડેલ્ટા બાય dt will be v સ્ક્વેર upon 2 into v સ્ક્વેર માઇનસ v સ્ક્વેર બાય 4 into માઇનસ 3 એટલે માઇનસ 3b સ્ક્વેર બાય 2 ઇન્ટુ 3b સ્ક્વેર બાય 4 એટલે આ થશે માઇનસ 3b સ્ક્વેર 2 ઇન્ટુ રૂટ 3 ઇન્ટુ b બાય 2 એટલે 2 અને 2 કેન્સલ એટલે આ આવશે માઇનસ રૂટ 3 એટલે ક્ષેત્રફળ ઘટવાનો દર શું છે રેટ ઓફ ચેન્જ ઓફ એરિયા ક્ષેત્રફળ ઘટવા નો દર સ્ટુડન્ટ્સ એની જે છે VU ક્ષેત્રફળ ઘટવાનો દર ડેલ્ટા ઘટવા નો દર રૂટ 3 બી સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ માઇનસ નું ઇમિડિયેટ ચેન્જ ઇઝ ડિક્રીઝિંગ માઇનસ નું સૂચવે છે કે ઘટાડો પ્લસ હોય તો વધારો ક્ષેત્રફળ ઘટવાનો દર રૂટ 3 બી સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ટુડન્ટ્સ ધીસ ઇઝ હાઉ વી હેવ ટુ ડુ ધીસ
આમાં બે અગત્યની બાબત યાદ રાખવાની છે કે સમાન વિભુજ ત્રિકોણ માટે શિરોબિંદુ A માંથી દોરેલો લંબ સામેની બાજુની મધ્યબિંદુમાં છે. Means A is the midpoint of line segment BC. હવે સ્ટુડન્ટ્સ પ્રશ્ન 4 આપણે લઈએ છીએ. ચાલો નેક્સ્ટ ઇઝ અવર સમ નંબર 4. હવે પ્રશ્ન 4 પ્રમાણે છે કે પરવલ x² બરાબર 4y ના બિંદુ 1 કોમા 2 આગળ બિંદુ સંખ્યા બિંદુ 1 કોમા 2 માંથી પસાર થતા અભિનંદનનું સમીકરણ મેળવો. ઓકે, પરવલ એ આપેલું છે x² બરાબર 4y અને બિંદુ 1 કોમા 2 માંથી પસાર થતા અભિનંદનનું સમીકરણ. સ્ટુડન્ટ્સ ચાલો ધ્યાન આપો પ્રશ્ન 4. અહીંયા બિંદુ 1,2 છે સ્ટુડન્ટ્સ, એ વક્ર ના સમીકરણનું સમાધાન કરતું નથી. એટલે સ્ટુડન્ટ્સ આ પ્રશ્ન આપણે ટેકનિકલી આમાં ગણતરી થોડી લાંબી છે, લેક્ચર ની સમય મર્યાદાને આધીન સ્ટુડન્ટ્સ આ પ્રશ્ન છે એ આપણે આવતા લેક્ચરમાં લેવો પડશે. કારણ કે સ્ટુડન્ટ્સ 1,2 છે એ સ્પર્શ બિંદુ નથી. ચેક કરો, x બરાબર 1 લો તો 4y ઇઝ ઇક્વલ ટુ 1, y બરાબર 1/4 મળે, પણ ટેકનિકલી અહીંયા y બરાબર 2 આપેલું છે. આ સાથે આપણે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિશેષ આપણે આવતા લેક્ચરમાં લઈશું.